નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરના અવાજના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. કહેવાય છે કે સંકટ સમયે બે જ વસ્તુ પર ભરોસો રાખો, એક છે હનુમાન અને બીજા છે આપણા હનુમાન. તો હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે આપણે લંબે સ્થિત હનુમાનજીના મંદિરે આવી ગયા છે, જેના લાઈવ દ્રશ્યો તમને હું દેખાડી રહી છું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે લંબે સ્થિત મંદિરમાં ફૂલોનો શણગાર કરવામાં આવી રહ્યો છે અને સવારથી જ ભક્તોનું ઘોડાપુર દર્શન માટે આવી રહ્યું છે. તો ભક્તો દર્શન માટે લાઇનમાં ઊભા રહ્યા છે. તેમના એક અનોખી પ્રકારની તેમના આસ્થા જોવા મળી રહી છે. સવારથી જ ત્યાં મંદિરના આંગણમાં આરતી પૂજા થઈ રહી છે અને ત્યાં યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પૂજા વિધિ પણ શરૂ કરી દેવામાં આવી છે. તમે મારા હા આપણે લંબે સ્થિત પૂજારી જોડે આપણે વાત કરીશું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે શ્રી લાંબેલ ગામમાંથી શોભાયાત્રા આવે છે, ત્યારબાદ અહીં મારુતિ યજ્ઞનું આયોજન હોય છે, ત્યારબાદ અહીં બહાર રાહત કર દવાખાનું છે તેમાં મફત આંખોનું કેમ્પનું આયોજન હતું અને એમાં જેટલા પણ આવ્યા હોય એમની આંખો તપાસી અને ચશ્મા પણ ફ્રી આપવાનું એક આયોજન હતું. ત્યારબાદ આ ભાવિક ભક્તોને આટલી બધી ગરમી પડે છે એમાંથી ઠંડક માટે એક છાશનું પણ એક આયોજન હતું. ત્યારબાદ અહીં બાજુમાં વાડી છે, ત્યાં દાદાનો આટલો મોટો જન્મોત્સવ હોય ત્યાં પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે. આ મંદિરનું તમે મને મહત્વ જણાવી શકશો? આ મંદિરનું મહત્વ એવું છે કે બહુ વર્ષો પહેલાં લાંભા નામનો ભરવાડ હતા અને એમની એક ગાય, આ જે દાદા છે સ્વયંભૂ, ત્યાં કુદરતી એનું ગાયના દૂધનું ઝરણ થતું હતું. વખતો વખત એ જોતા કે ભાઈ આ મારી ગાયનું દૂધ કેમ નથી આવતું, તો એક દાડો એનો પીછો કર્યો, સંતાઈને જોયું તારે ખબર પડ્યું કે આ જગ્યા ઉપર કુદરતી રીતે ગાયનું ઝરણ દૂધ થઈ જતું હતું. પછી ખોદકામ કરતા વિશ્વની આ એવી મૂર્તિ છે કે જમણી બાજુ ભગવાન રામ છે, વચ્ચે હનુમાનજી છે ને લખન ભૈયા છે, એને એમના ખભા ઉપર જે પાતાળ વિજયમાં અંદર ગયા હતા એ સ્વરૂપના દર્શન છે. અને ત્યારબાદ આ ગામનું નામ લાંભેલ પડ્યું હતું અને ભગવાનની ઈચ્છા હતી કે બાકરોલવાળા અને લાંભેલવાળા કહેતા હતા ભગવાન અમારે ત્યાં જાય, પણ ભગવાન અહીંથી ગયા નહીં અને લાંભેલ ગામમાં જ રહ્યા અને લાંભા ભરવાના નામ ઉપરથી જ આ ગામનું નામ લાંભેલ પડ્યું છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર આના ઇતિહાસ પ્રમાણે 500 વર્ષ જૂનું છે અને ભગવાનની દયાથી હવે એનું નવીનીકરણનું પણ સરસ આયોજન થઈ રહ્યું છે, જેમાં ગામજન લાંભેલના તથા સૌ યાત્રિકો પૂજારીઓ બધા જલ્દીથી જલ્દી ભવ્ય મંદિર બને, જેમ રામચંદ્ર ભગવાનનું ભવ્ય રામ મંદિર બન્યું એમ અમારા શ્રી લાંભેલ હનુમાન દાદાનું પણ ભવ્ય મંદિર બને એવું આયોજન કર્યું છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે મંગળવાર અને શનિવારે આપણે અહીંયા વધારે ભીડ જોવા મળશે ભક્તોમાં. જોગાનું જોગ હવે આજે મંગળવારે પણ અહીંયા આગળ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. અહીંયા આપણે થોડા ભક્તો સાથે પણ વાત કરીશું. અહીંયા તમને લંબેલ સ્થિત હનુમાન ભગવાનના તમને લાઈવ દર્શન કરાવી રહ્યા છે. આસ્થાના કેન્દ્ર એવા ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. અહીંયા સ્થિત આપણે કેટલા ભક્તો સાથે વાત કરીશું. આજે જે હનુમાન જન્મોત્સવ છે એમાં લઈને તમારા પ્રત્યે કેવો મહિમા છે? સારો મહિમા છે, શ્રદ્ધાનો મહિમા છે. બસ ચાલુ
આજુબાજુ તમે જોઈ રહ્યા છો ભક્તોને ઘોડાપુર દેખાઈ રહ્યું છે. અહીંયા આગળ નિઃશુલ્ક છસનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. હનુમાન ચાલીસા અહીં આગળ મૂકેલી છે તો કેટલા ભક્તો દ્વારા હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવી રહ્યો છે. અહીંયા અયોધ્યા સ્થિત જે રામ મંદિર છે તેનું પણ એક આપણને આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. બસ ઉભા રહો.